હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, એરંડાના વાયદાની અંદર 6000ના મથાળેથી ગયા મહિને તેજીની શરૂઆત થઈ. એ પછી પાછલા સપ્તાહે 25મી જુલાઈએ 6500નું ટોપ બન્યું હતું. પણ બે દિવસથી જે ગતિએ ઘટાડો શરૂ થયો છે એનાથી ખેડૂતોમાં ફરીથી ઘટાડાનો ફફડાટ વ્યાપી ગયો છે. વાયદામાં 21મી જુલાઈ પછીનો નીચો ભાવ આજે બુધવારે જોવા મળ્યો હતો. વાયદો 6264 સુધી ઘટ્યો હતો અને વાયદામાં ઊંચા મથાળેથી 236 રૂપિયા જેટલો ઘટાડો થઈ ગયો છે. જે 6500નું ટોપ એનું તો એ આ સિઝનનું સૌ પ્રથમ ટોપ હતું અને વાયદો એ ટોપને વટાવી શક્યો નથી. મિત્રો, ચાર્ટ પ્રમાણે વાયદો 6190ની નીચે જાય તો 6150 સુધી ઘટી શકે. તેજી માટેની વાત કરીએ તો 6325 અને 6360 વટાવે તે જરૂરી છે, તો જ આગળ બજાર ચાલી શકે. એકંદરે બજારની રેન્જ 6000થી 6400ની વચ્ચે દેખાય છે. ગઈકાલે પૂનમની રજા હતી એટલે ઘણા બધા માર્કેટિંગ યાર્ડો બંધ હતા. આવકો ઘટી ગઈ હતી પણ આજથી ફરીથી યાર્ડ ખુલ્યા છે એટલે 40-42 હજાર ગુણીની આવક થઈ હતી અને માર્કેટિંગ યાર્ડોમાં સરેરાશ ભાવ 1200 ખીર ગાડીને 1265 સુધી હતો. હાજર બજારમાં આજે 10-15 રૂપિયાનો ઘટાડો વાયદાની અસરથી દેખાયેલો હતો. મિત્રો, અગાઉના વિડીયોમાં તમને કહેલું છે કે એરંડા બજારના ફંડામેન્ટલ બહુ તેજીવાળા નથી. બજાર વધી ગઈ છે પછી સ્થિર થતી જાય છે અને અત્યારે બે દિવસથી ઘટી રહી છે. પણ હાલ પૂરતું વાવેતર સારું થઈ રહ્યું છે એ જોતા બજારમાં બહુ ફંડામેન્ટલી તેજી થાય એવું હાલ પૂરતું દેખાતું નથી. જય શ્રી કૃષ્ણ. આવો આપણે વાયદા બજારની પરિસ્થિતિ જોઈએ.